નમસ્કાર મિત્રો, અગાઉ આપણે ગોવાનો વ્લોગ જોયો હતો અને એ સમય દરમિયાન એમાં ગોવામાં કેવી રીતે જવું, શું કરવું, કઈ જગ્યાએ કેટલું રેન્ટ હોય છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે હું અત્યારે છું મુંબઈમાં અને અત્યારે છું ગેટવે ઓફ ઇન્ડિયા. મિત્રો, કહેવાય છે કે મુંબઈમાં તાજ હોટલમાં આપણે એક વખત ચા પીવી જોઈએ આપણા જીવનમાં. તો તાજ હોટલની અંદર આપણે ચા પીવા માટે જઈશું અને એની અંદર કેટલો રેટ રહે છે, ત્યાં કેવી રીતે જવાનું થાય છે, ત્યાં એન્ટ્રી આપણે કેવી રીતે લેવાની હોય છે, તમામ માહિતી હું આપને આપીશ. સાથે સાથે આપણે મુંબઈ દર્શન પણ કરીશું. મુંબઈ દર્શનમાં આપણે જેવી રીતે બેન્ડસ્ટેન્ડ છે, ચર્ચ ગેટ છે અને અમુક બોલિવૂડ સેલિબ્રિટીના આપણે અમુક ઘર છે, તો એ જગ્યાની પણ આપણે મુલાકાત લઈશું. તો છેક સુધી તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અને આગળ જર્ની કેવી રીતે આપણે કરી શકીએ એના વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, મેટ્રો ટ્રેનમાં બેસવા માટે તમારે સૌથી પહેલાં અહીંયાથી ટિકિટ લેવાની રહેશે અને ત્યારબાદ અહીંયા જે રીતે આપણે એરપોર્ટ ઉપર ચેકિંગ થતું હોય છે તેવી જ રીતે મેટ્રોની અંદર તમારી જોડે જો બેગ છે તો બેગનું ચેકિંગ આ રીતે અહીંયા મૂકી દેવાની છે અને ત્યારબાદ એનું ચેકિંગ થયા પછી તે બેગ તમને પરત મળશે. ત્યારબાદ તમને જે પ્લેટફોર્મ નંબર ટિકિટમાં દર્શાવ્યો છે તે પ્લેટફોર્મ નંબર ઉપર જવાનું રહેશે. મિત્રો, જ્યારે તમે મુંબઈની લોકલ ટ્રેનમાં તમે સફર કરવા માંગો છો તો ત્યારે તમારે આમ સ્ટેશને જઈને તમારે ટિકિટ લેવાની જરૂર નથી. ફક્ત તમે પર પર્સન 30 રૂપિયા આપીને તમે ટિકિટ કઢાવી શકો છો, જેનાથી પૂરા મુંબઈમાં કોઈપણ લોકલ ટ્રેનમાં તમે સફર કરી શકો છો અને એની વેલિડિટી 12 કલાકની હોય છે. તો 12 કલાક દરમિયાન તમે અનલિમિટેડ વાર તમે સફર કરી શકો છો. મિત્રો, જ્યારે તમે મુંબઈ આવો છો, નો ડાઉટ તમે જાતે તમે ફરી શકતા હોય, પરંતુ જો તમે પહેલી વખત આવો છો તો ત્યારે તમારે મુંબઈ દર્શનની જે બસ આવે છે એ તમારે બુક કરાવી લેવાની, જેનાથી શું થશે કે તમને મુંબઈના મોસ્ટ ઓફ સ્થળો તમને જોવા મળી જશે કે જે ફેમસ સ્થળ છે. દાખલા તરીકે ગેટવે ઓફ ઇન્ડિયા છે, તાજ હોટલ છે, પછી આપણે મરીન ડ્રાઈવ છે, તો એ બધા ફેમસ સ્થળો છે. પણ ત્યાં કેવું હોય છે કે જ્યારે તમે આવો છો એ મુંબઈ દર્શનની બસની અંદર ટ્રાવેલ કરીને, તો એ સમય દરમિયાન ફિક્સ ટાઈમ હોય છે કે તમારે આ પોઈન્ટ ઉપર 25 મિનિટ રહેવાનું રહેશે, આ પોઈન્ટ ઉપર તમારે 20 મિનિટ રહેવાનું હોય છે. તો તમે એ નહીં ફરી શકો, એનો પૂરતો સમય તમે નહીં આપી શકો. તો પહેલા દિવસે તમારે મુંબઈ દર્શનની જે બસ છે એ તમારે બસની અંદર તમારે સફર કરી લેવાનું, બધા પ્લેસીસ જોઈ લેવાના અને તમારે નોટ ડાઉન રાખવાનું કે આ પ્લેસ ઉપર વધારે સમય જાય એવું છે અને આપણે ફરીથી પાછા આવવું છે, તો આપણે આપણી રીતે ફરીથી ત્યાં આવવાનું. કારણ કે આપણી રીતે જો ફરીશું તો એ મજા એક આખી અલગ છે. તો તમારે પાછું જો સ્પોટ જોવો હોય તો તમે એ પાછું સ્પોટ
જોઈ શકો છો. મુંબઈ દર્શનની જે બસ હોય છે એની અંદર મિનિમમ જો આપણે એસી બસ આપણે બુક કરાવીએ છીએ તો એસી બસનું ભાડું 350 રૂપિયા થતું હોય છે, જે સવારે 6 વાગ્યાથી નીકળી સાંજે 6 વાગ્યા સુધી તમને પૂરા મુંબઈની અંદર ફેરવતું હોય છે. અને જો તમે એસી બસ બુક નથી કરાવતા અને ખાલી નોર્મલ બસમાં તમે જાઓ છો તો 250 રૂપિયાનું એનું ભાડું થાય છે. પણ બેટર છે કે તમે સમર વેકેશનમાં તમે આવો છો તો તમે એસી બસ તમે બુક કરો, જેનાથી તમે સારી રીતે અને એકદમ ફ્રેશ રીતે તમે ફરી શકો. મિત્રો, હું ગઈકાલે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ હું આવ્યો હતો, પરંતુ હું મુંબઈ દર્શનની જે બસ આવે છે એની અંદરથી હું આવ્યો હતો, તેમાં વધારે સમય મળ્યો ન હતો. એટલે જેના કારણે આપણે કોઈપણ સ્પોટ આપણને ગમે છે મુંબઈ દર્શન દ્વારા, તો એ સમય દરમિયાન આપણે નોટ કરી લેવાનું કે આપણે આ સ્પોટ ઉપર વધારે સમય આપણે આપી શકીએ છીએ, તો બીજા દિવસે આપણે આવી શકીએ. તો આજે મને આ સ્પોટ વધારે ગમ્યો છે તો હું બીજા દિવસે ફરીથી આ સ્પોટ ઉપર આવ્યો છું. મિત્રો, જ્યારે તમે ગેટવે ઓફ ઇન્ડિયા આવો છો અથવા તાજ હોટલ તમે આવો છો, તો એ સમય દરમિયાન તમને અહીંયા કેમેરાવાળા એવા લોકો તમને મળશે કે જેમાં તમને ફોટો પાડવાનું એવું બધું કહેતા હશે. પણ તમારે પાસે જો સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોનની અંદર કેમેરા કરતાં પણ અત્યારે સારા રિઝલ્ટ મળે છે મોબાઈલની અંદર. તે ફોટો આપણા મોબાઈલમાં જ કેપ્ચર કરી લેવાના અને જરૂર પડે આપણે કોપી કઢાવવાની તો આપણે જે તે સ્થળ ઉપરથી આપણે કોપી પણ કઢાવી શકીએ છીએ. તો અહીંયા તમને 30 રૂપિયા 40 રૂપિયા, અમુક લોકો તમને 50 રૂપિયા પણ કહેશે, પરંતુ એ લોકો ફોટા બતાવે છે અલગ. દાખલા તરીકે એમના આલ્બમમાં તમે જુઓ તો આલ્બમની અંદર એ ફોટા અલગ હોય છે, પરંતુ જ્યારે એ આપણી પાસે ફોટો કેપ્ચર કરી અને એ લોકો ફોટો આપતા હોય છે તો એનું રિઝલ્ટ બરોબર નથી હોતું.
મિત્રો ગેટવે ઓફ ઇન્ડિયા માટે જવા માટે તમે એન્ટ્રન્સ કરો છો ત્યારે તમારે અહીંયા ચેકિંગ હોય છે, તે તમારે અહીંયા ચેકિંગ કરાવવાનું રહેશે, ત્યારબાદ તમે આગળ જઈ શકો છો. તાજ હોટલમાં ચા પીવાનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો. તાજ હોટલમાં એવું નથી કે બધા વીઆઈપી લોકો જઈ શકે, નાનો માણસ બી તાજ હોટલમાં ચા પીવા માટે યા તો લંચ કરવા માટે જ્યારે જશે તો એની બી એટલી જ રિસ્પેક્ટ મળે છે જેટલી કોઈ વીઆઈપી લોકોને મળતી હોય છે. તાજ હોટલમાં જવા માટે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી નથી હોતી, કોઈ પણ પ્રકારનું આપણે ચાર્જ એક્સ્ટ્રા નથી આપવાનો થતો. જે બિલમાં તમારે જેટલો ચાર્જિસ લખેલો આવે છે એટલો જ ચાર્જ તમારે પે કરવાનો રહે છે. તાજ હોટલમાં ચાનો ભાવ છે 500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, પછી તમે કેવા પ્રકારની ચા પીવા માગો છો એ એના ઉપર ડિપેન્ડેન્ટ કરે છે. ચામાં એટલું કંઈ ખાસ છે નહીં, પણ આની અંદર ચાની જે ક્વોલિટી છે એકદમ સુપર અને એકદમ આખી અલગ જ ક્વોલિટી છે, તે એક વખત અનુભવ કરવો જરૂરી છે. મિત્રો જ્યારે તમે કોઈ પ્લેસ ઉપર ફરવા માટે જાઓ છો ને એ સમય દરમિયાન જે ગવર્મેન્ટનું પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય છે કે અથવા નગરપાલિકાનું જે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય છે તેનો જ ઉપયોગ કરવાનો વધારે સસ્તું પડે છે. ઇન્ડિયા ગેટથી ચર્ચ ગેટનું ભાડું થાય છે એવરેજ 100 રૂપિયાની ઉપર, પરંતુ જો તમે સિટી બસમાં તમે સફર કરશો તો પર પર્સન માત્ર 6 રૂપિયા ચાર્જ થાય છે, જે એકદમ સસ્તું પડે છે. તો જ્યારે બી તમે આવો છો તો ત્યારે સિટી બસનો ઉપયોગ ચોક્કસથી કરશો, બાકી રિક્ષામાં અને ટેક્સીનો તમે ઉપયોગ કરશો તો એમાં તમને થોડુંક કોસ્ટલી પડી શકે છે. મિત્રો તમે જ્યારે મુંબઈ આવો છો તો
એ વખતે મોસ્ટ ઓફ તમને ઘણા લોકો એવું સજેસ્ટ કરશે કે ઇમેજિકા વોટર પાર્ક સારો છે, પછી એસલ વર્લ્ડ સારો છે, એવા લોટ્સ ઓફ એવા વોટર પાર્ક છે જે તમને સજેસ્ટ કરશે લોકો. પણ મારા પર્સનલ અનુભવ પ્રમાણે બેસ્ટ, આપણા બજેટ પ્રમાણે બેસ્ટ રહેશે ગ્રેટસ્કેપ. ગ્રેટસ્કેપ જે વોટર પાર્ક છે ત્યાં તમને સોમવારથી શુક્રવાર સુધી એવરેજ 699 થી 799 રૂપિયા ચાર્જ રહેતો હોય છે, અને વીકેન્ડમાં એટલે કે શનિ રવિ 1200 રૂપિયા એટલે કે 1199 રૂપિયાનો ચાર્જ રહેતો હોય છે. જેની અંદર જો તમે આના સિવાયના બીજા બધા વોટર પાર્કમાં તમે જાઓ છો તો એસલ વર્ડ છે, ઇમેજિકા છે, તો ત્યાં 2500 રૂપિયા અથવા 3000 રૂપિયા જેવો ચાર્જ રહેતો હોય છે, અને એની અંદર તમે બીજું બધું ખાઓ તો એનો ચાર્જ પણ અલગ હોય છે. પરંતુ આ ગ્રેટસ્કેપ જે વોટર પાર્ક છે તેની અંદર તમને સવારનો નાસ્તો છે, બપોરનું ભોજન છે અને સાંજનો નાસ્તો છે, એ બધું જ અનલિમિટેડ તમને મળે છે, જે તમે 1200 રૂપિયા તમે ભરશો અથવા તમે વીકેન્ડમાં નથી આવતા તો તમને જે 799 રૂપિયા તમે ભરો છો તો એની અંદર જ બધું ઇન્ક્લુડેડ હોય છે. એની અંદર તમારે એક પણ રૂપિયો એક્સ્ટ્રા ચાર્જ આપવાનો થશે નહીં. મિત્રો, જ્યારે તમે ગ્રેટસ્કેપ વોટર પાર્કમાં આવો છો તો ઘરેથી જ કપડાં, જે વોટર પાર્કમાં નાહવા માટેના જે કપડાં હોય છે એ ઘરેથી જ લઈને આવવાના. અહીંયા તમને ભાડેથી COVID-19 ધ્યાનમાં રાખીને એના પછી ભાડેથી કપડાં નથી આપતા, તો તમારે ઘરેથી જ કપડાં લઈને આવવાના છે. તો અહીંયા તમારે કોઈ બી ટી શર્ટ અથવા પેન્ટ છે એ તમારે ખરીદવું ન પડે. મિત્રો, આ મુંબઈનો વ્લોગ આપને ગમ્યો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવા અવનવા વ્લોગની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરી લેશો, જેનાથી જ્યારે હું આવા અવનવા વિડીયો અપલોડ કરીશ તો તેની નોટિફિકેશન આપના મોબાઈલ ઉપર તરત જ મળી જશે. તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયોમાં.